नमस्ते विद्यार्थी मित्रों, बीआर साइंस एजुकेशन तरफ थी हूँ आप सबनु फरीथी स्वागत करूँ छू। अमारी चैनल विद्यार्थियों हित माटे चालू करवामां आवेल छे, तो आप सबने नम्र अपील छे कि आ चैनल ने वधु में वधु शेर करो, सब्सक्राइब करो अने लाइक करो। हूँ कौशल ओझा, आज केमिस्ट्री विषय विषय आप अभ्यास करिए। तो विद्युत रसायण जो पार्ट है आपणो एनी अंदर आज टॉपिक है कि द्वितीयक कोष। काले मैं बात करी थी प्राथमिक कोषनी, आज आप बात करशू द्वितीयक कोषनी। तो प्राथमिक कोष माटे आपणे एवुं कीधुं हतुं कि प्राथमिक कोष कोणे कहेशू कि ज्यारे पण आपणे कोई एक सेल लाइए, आ सेल मृत थई जाए, मृत एटले कि एनो वपराश थई जाए। आ वपराश थई गया बाद आपणे आने बीजी वक्त उपयोग करी शकता नथी, आवा कोष ने प्राथमिक कोष कहेवामां आवे छे। क्लियर छे। हवे बात करिए द्वितीय कोष। द्वितीय कोष एटले एवो कोष कि ज्यारे कोषनो वपराश थई जाय अने त्यारबाद कोषनुं जो चार्जिंग करी शकातुं होय तो आवा कोषने द्वितीय कोष तरीके ओळखवामां आवे छे। बात करिए द्वितीय कोषनुं, जो बेस्ट एक्जाम्पल आपणे लईए तो आपणुं जे कार चलाईए छीए आपणे, आ कारनी बेटरी। तमे कारनी बेटरी बधाए जोई ज हशे, ना जोई होय तो सचिन तेंडुलकरनी एडवर्टाइज आवे छे ल्युमिनस बेटरीनी, અને એમાં તમને એક ચોરસ બોક્સ જેવું દેખાય છે અને એના ઉપર છ ખીલા જેવું દેખાય છે, તો આ જે છે આ તમારી દ્વિતીયક બેટરી છે। આ બેટરીમાં શું થાય છે, એની અંદર કઈ પ્રોસેસ થાય છે અને એના લીધે બેટરી કઈ રીતના વોલ્ટ આપે છે, આ બધી સમજ આપણે આજના ટોપિકમાં જોશું। તો આ જે બેટરી છે આપણી એ લેડની બનેલી હોય છે, એટલે કે એને કહીશું, આ બેટરીને કહીશું લેડ સંગ્રાહક કોષ। લેડ સંગ્રાહક કોષની આપણે આકૃતિ બુકમાં આપેલી છે, પણ એને થોડાક ડિટેલની અંદર જો જઈએ તો હું સિમ્પલ આકૃતિ અહીંયા દોરું છું। આપણે લઈ લઈએ કે જે તમને બેટરી દેખાય છે કે એનું પાત્ર છે, આ પાત્રની અંદર આપણે બે વિદ્યુત ધ્રુવ ડૂબાડેલા છે ભાઈ, એકને કહી દઈશું એનોડ અને એકને કહી દઈશું કેથોડ। ડાબી બાજુ એનોડ હોય છે, જમણી બાજુ કેથોડ હોય છે। એની અંદર આપણે શું ભરવું પડશે, એક વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, તો કે ભાઈ આની અંદર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું છે। ક્લિયર છે। તો અહીંયા જે આપણને ધ્રુવ મળે છે, આ ધ્રુવ એને કહી દઈશું આપણે એનોડ અને આ ધ્રુવ એને કહી દઈશું આપણે કેથોડ। લેડ સંગ્રાહક કોષની અંદર એનોડ તરીકે આપણે અહીંયા પીબી લઈએ છીએ, પીબી એટલે એને ગુજરાતીમાં શું કહેવાય, લેડ, અને કેથોડ તરીકે આપણે લઈએ છીએ પીબી ઓ ટુ લઈએ છીએ। ડન। તો એનોડ તરીકે લેશું આપણે પીબી, કેથોડ તરીકે લેશું આપણે પીબી ઓ ટુ, અને જે આ દ્રાવણ જે છે શેનું દ્રાવણ કહેશું આપણે, વીવી, વીવી એટલે વિદ્યુત વિભાજ્ય। વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે એચ ટુ એસ ઓ ફોરનું દ્રાવણ। ડન। હવે શું થશે કે આપણી પાસે એનોડ પણ છે, આપણી પાસે કેથોડ પણ છે, આપણી પાસે વિદ્યુત વિભાજ્ય પણ છે। જ્યારે આપણે એને જોડીએ, એટલે કે આ બે સેલને આપણે ત્યાંથી જોડી નાખીએ, જેવા આપણે જોડશું એટલે ઇલેક્ટ્રોનનું કંઈક મુક્ત થશે। ક્યાં મુક્ત થશે, તો કે ભાઈ એનોડ પર ઇલેક્ટ્રોન મુક્ત થશે અને કેથોડ જે છે આ કેથોડ ઇલેક્ટ્રોનને સ્વીકારશે। એનોડ જે છે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, તમને ખબર છે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય। તો ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતની થશે, જનરલી વિચારીએ તો કે આપણી પાસે એનોડ ઉપર કયો ધ્રુવ છે ભાઈ, એનોડ ઉપર શેનો ધ્રુવ લીધેલો છે આપણે, એનોડ ઉપર લીધેલો છે આપણે પીબીનો ધ્રુવ, તો આપણે કહી દઈએ અહીંયા આવશે પીબી, વત્તા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે છે એમાંથી કયા આયન મુક્ત થશે, તો આપણને ખબર છે આયન કયા મુક્ત થશે, તો કે ટુ એચ પ્લસ, અને બીજા કયા આયન મુક્ત થશે, તો કે એસઓ ફોર માઇનસ ટુ। ડન। તો કે અહીંયા જે આયન ઉત્પન્ન થાય છે, તો કે પીબી વત્તા આપણી પાસે કયો આયન છે, તો કે એસઓ ફોર માઇનસ ટુ, તો પીબી પ્લસ એસઓ ફોર માઇનસ ટુ બંને પ્રક્રિયા કરીને આપણને નિપજ તરીકે શું આપશે વિચારો, પીબી પ્લસ એસઓ ફોર માઇનસ ટુ
इट गीव्स अपने शू आवशे भाई तो के PbSO4 वत्ता बे इलेक्ट्रॉन शू थशे भाई मुक्त थशे एनोड ऊपर इलेक्ट्रॉन मुक्त थाय हवे सेनी बात करशू तो के हवे बात करशू कैथोड नी कैथोड ऊपर कई प्रक्रिया थाय तो के रिडक्शन प्रक्रिया चलो रिडक्शन में कैथोड पर क्यों ध्रुव है तमारी पास तो कि भाई है अपनी पास PbO2 तो पहलो आयो अपनी पास PbO2 वत्ता द्रावण अंदर क्यों आयन है SO4 माइनस टू प्लस अपनी पास बीजा पण आयनों रहे क्या रहे एच प्लस तो अँ लखी नाखी फोर एच प्लस वत्ता इलेक्ट्रॉन के जैसे जो लीए तो आप इलेक्ट्रॉन अँ जैसे बे इलेक्ट्रॉन कारण के अपने जे अहींथी बे इलेक्ट्रॉन मळे ए लई लीए चलो प्रक्रिया शू मळशे कोई आइडिया लगवाशे एनी गमे ते विचारी शकशे के आनाथी निपज शू मळशे आपणे PbO2 प्लस SO4 माइनस टू प्लस फोर एच प्लस अने बे इलेक्ट्रॉन आपणने अहींथी जे मळे छे ए अहींया स्वीकारे छे तो आपणने निपज तरीके शू मळशे सीम्पल छे Pb अने SO4 माइनस टू जोड़ाईने तो आपणने बनाई देशे PbSO4 वत्ता चार एच है ने बे ऑक्सीजन है तो अपनी जोड़े बन से शू टू एच टू ओ हवे बात करिए आपणे कुल प्रक्रिया नी कुल प्रक्रिया नी जो बात करिए तो कुल प्रक्रिया मैं तमने कीधु छे जेटला उड़े एटला आपणे शू करी देशू उड़ाड़ी देशू चलो कहीं उड़े एवुं लागे तमने कहीं उड़े एवुं लागे छे हाँ उड़े एवुं लागे छे भाई बे इलेक्ट्रॉन आ रह्या ने बे इलेक्ट्रॉन आ रह्या उड़ी जशे बीजू शू उड़ेव लगे बीजू भाई कहीं उड़ेव लगत नहीं तो जो लीए प्रक्रिया शू थे चलो आनी कुल प्रक्रिया जो है तो कुल प्रक्रिया में पहलू आपणी जोड़े पीबी वत्ता आपणी जोड़े रहेलू है PbO2 वत्ता फोर एच प्लस है और बे SO4 माइनस टू है तो आपणी जोड़े एच टू SO4 नाणु के बन सै तो आप कही दी टू एच टू SO4 इट गीव्स आपने शू मैं अँ तो कि एक PbSO4 आ ने एक PbSO4 आ तो आपणी जोड़े बन से टू PbSO4 प्लस टू एच टू ओ आ थी गई आपकी कुल प्रक्रिया तमने जो जी नीटनी अंदर क्वेश्चन पूछाय छे ए बहु मस्त मजानो क्वेश्चन पूछाय क्वेश्चन ए रीतनो पूछाय छे आज तमारी एनोड अने कैथोड वाली प्रक्रिया छे आ प्रक्रिया तमारी जे छे डिस्चार्जिंग प्रक्रिया छे डिस्चार्जिंग प्रक्रिया कोणे कहेशू कि कोष जयरे कार्य करे छे एनो मतलब कि एनु शू थतुं रहे छे धीरे धीरे डिस्चार्ज थतुं जाय छे तमने क्वेश्चन एवो पूछे छे कि कोषनी चार्जिंग प्रक्रिया कई रीते थाय छे तो हवे आमां थोड़ो आइडिया लगावानो छे कि चार्जिंग में शू थाय छे चार्जिंग नी जो बात करिए आ प्रक्रिया थई गई आपणी डिस्चार्जिंग हवे आपणे कई प्रक्रिया लेशू तो कि तमारी चार्जिंग प्रक्रिया चार्जिंग प्रक्रिया कई रीतना थशे चार्जिंग तो हवे जोईए कि आपणे धीरे धीरे जेम तमारू बेटरी जे छे कारनी अंदर आपणे वापरीए छीए तो तमारी बेटरी धीरे धीरे पत्ती जाय छे आ बेटरी ने तमे ज्यारे कोई दुकानवाळा जोडे जाओ छो त्यारे ए एने एना करता थोड़ू ऊंचू वोल्टेज धरावती बेटरी साथे डीसी प्रवाह साथे जोड़े छे अने परिणामे विरुद्ध दिशामां विद्युत प्रवाह पसार करीने आ कोषनुं शुं करे छे भाई चार्जिंग करे छे आ चार्जिंग प्रक्रियानी अंदर जे आपणी आ प्रक्रिया थाय छे एना करता एक्जेक्टली विरुद्ध प्रक्रिया थाय छे तो तमने क्वेश्चन एवो पूछाय के चार्जिंग प्रक्रियानी अंदर एनोड पर कई प्रक्रिया थती हशे चार्जिंग प्रक्रियानी अंदर एनोड पर कई प्रक्रिया थती हशे तो तमे आंसर आपी शको कई प्रक्रिया थती हशे तो सीम्पल छे तो एनोड पर कई प्रक्रिया थशे तो आना करता एकदम ऊंधी तो जोईए एनोड पर आ थशे कि आ थशे तो एनोड पर तमारी प्रक्रिया थशे आ रही ओके कई रीतना थशे प्रक्रिया तो एनोड पर प्रक्रिया थशे PbSO4 प्लस 2H2O इट गीव्स PbO2 प्लस SO4 माइनस 2 प्लस 4H प्लस प्लस 2 इलेक्ट्रॉन तो जोई लो तमने वरी पाछो PbSO4 माथी तमने शू प्राप्त थई गयो अहींया तो तमने प्राप्त थई गयो PbO2 सेम टू सेम तमने एवं कैथोड पर कई प्रक्रिया थशे तो कैथोड पर ऑक्सीडेशन प्रक्रिया एकदम उलटाई ने लखी दीए तो आ प्रक्रिया ने उलटाई दीए तो आपने प्रक्रिया शू मळशे तो कि PbSO4 प्लस टू इलेक्ट्रॉन
इट गीव्स पी बी प्लस एसओ फोर माइनस टू। तो जो अहीं पण पी बी एसओ फोर माथी आपने शूँ मिली गयु पी बी मिली एले कि एनोड अने कैथोड आपने कई प्रक्रिया में तो कि चार्जिंग प्रक्रिया में पाचा प्राप्त थाय छे। परिणाम आवा कोष ने अपने चार्जिंग करीने फरीथी कार्यक्षम करी शकीए छीए। बीजो पण एक प्रॉब्लम आवे छे आनी अंदर ज्यारे तमारुं जे H2SO4 नुं जे द्रावण छे आ द्रावण एनी घनता जे छे ए घनता जो धीरे धीरे ओछी थती जाए એટલે કે દ્રાવણ જે છે ધીરે ધીરે મંદ થતું જાય તો પછી બેટરી કામ કરતી નથી। એના માટે આપણે શું કરવું પડશે ભાઈ H2SO4નું જે બેટરીની અંદરનું જે દ્રાવણ છે એ નીકાળી અને એની અંદર બીજું દ્રાવણ એડ કરવું પડશે। તો આની અંદર ખાસ વસ્તુ યાદ રાખવાની એ છે કે તમારી ચાર્જિંગ પ્રક્રિયા અને તમારી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા। ડિસ્ચાર્જિંગની અંદર વાત કરીએ તો એનોડ ને કેથોડા આ બંને યાદ રાખવાની છે તમારે। પણ જો જીનીટની અંદર ચાર્જિંગ પ્રક્રિયા પૂછી નાખે જો ચાર્જિંગ પ્રક્રિયા પૂછી નાખે તો ધ્યાન રાખજો। ચાર્જિંગ પ્રક્રિયામાં શું થશે ભાઈ તો કે એનોડની પ્રક્રિયા શેમાં આવતી રહેશે કેથોડ પર અને આ કેથોડની પ્રક્રિયા શેમાં આવતી રહેશે એનોડ પર। ઓકે તો આ આપણો છે લેડ સંગ્રાહક કોષ। હવે વાત કરીએ આગળ આપણે એ તમારો બળતણ કોષ અથવા તો હાઇડ્રોજન બળતણ કોષની વાત કરીએ। અત્યારે જે આપણું થર્મલ પાવર સ્ટેશન જે ચાલે છે અહીંયા ગુજરાતમાં બધે વણાક બોરીમાં ને ત્યાં ચાલે છે તો થર્મલ પાવર સ્ટેશનની અંદર શું થાય છે કોઈને આઈડિયા છે? તમારું જે થર્મલ પાવર સ્ટેશન જે હોય છે આ થર્મલ પાવર સ્ટેશનની અંદર શું થાય છે? તો આપણે શીખી ગયા હતા કે યુરેનિયમના સળિયા અથવા તો કોલસા અથવા તો પેટ્રોલને બાળવામાં આવે છે। કોલસાના દહનથી શું થાય છે ભાઈ તો કે કોલસા દહનથી પાણીને ગરમ કરવામાં આવે છે। પાણીને ગરમ કરશું એટલે પાણીનું રૂપાંતર થશે વરાળમાં। આ વરાળ વડે ટર્બાઈન ફેરવવામાં આવે છે અને જેમ જેમ ટર્બાઈન ફરે એમ તમારી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। આ બધી પ્રોસેસ જ્યારે આપણે કરવા જઈએ ત્યારે આપણી લગભગ 60% જેટલી એનર્જી વેસ્ટ થઈ જાય છે અને આપણને ફક્ત 40% એનર્જી પ્રાપ્ત થાય છે। પણ જો આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો ઉપયોગ કરીએ એટલે કે વિદ્યુત રસાયણનો ઉપયોગ કરીએ એનો મતલબ કે જે તમારી પાસે હાઇડ્રોજન છે મિથેન છે એવા જે બળતણ વાયુ છે આ બળતણ વાયુની ડાયરેક્ટ એનર્જીનું કન્વર્ટ જો વિદ્યુત ઉર્જામાં કરી દઈએ, સમજાય છે? પેલી પ્રોસેસ કેટલી લાંબી છે કે તમારે કોલસો બાળવો પડશે, પછી એમાંથી પાણીને ગરમ કરવું પડશે, પાણીની વરાળમાં રૂપાંતર કરશે, વરાળનું ટર્બાઈનમાં ફેરવવું પડશે, ટર્બાઈનને ફેરવશું ત્યારે તમને વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થશે। અહીંયા એમને એવું કીધું કે બળતણ કોષમાં હાઇડ્રોજનના બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ અને આ હાઇડ્રોજનના બળતણમાંથી ડાયરેક્ટ આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી દઈએ। તો આવો આઈડિયા વૈજ્ઞાનિકોને આવ્યો અને એમને એક કોષ પણ બનાવ્યો જેને કહેવામાં આવે છે હાઇડ્રોજન કોષ। સિમ્પલ છે હાઇડ્રોજન કોષ, કંઈ નથી હાઇડ્રોજન કોષમાં શું છે તો કે અહીંયાથી એમને એવું વિચાર્યું કે અહીંયાથી આપણે એક હાઇડ્રોજન બળતણ કોષ લઈએ જેમાં H2 અને O2ની મદદ લઈએ। આ છે આપણી પાસે H2 અને આ છે આપણી પાસે O2। ડાબી બાજુ શું રહેલો હોય ભાઈ? ડાબી બાજુ સિમ્પલ છે એનોડ, જમણી બાજુ સિમ્પલ શું હોય? કેથોડ। ઓકે ડન। હવે એમને એવું કીધું કે અહીંયા આપણે બે પડદા મૂકી દઈએ તો કે આ મેં મૂકી દીધા બે પડદા। આ પડદા છિદ્રાળુ કાર્બનના પડદા છે તો કે ભાઈ આ તમારા પડદા શેના છે તો કે છિદ્રાળુ કાર્બનના પડદા ડન। અને આની વચ્ચે એક વિદ્યુત વિભાજ્ય પણ એડ કરવું પડશે, આપણને ખબર છે આની વચ્ચે શું એડ કરવું પડશે આપણે? વિદ્યુત વિભાજ્ય। આ જે વિદ્યુત વિભાજ્ય એડ કરીએ છીએ આપણે એ છે તમારા NaOHનું જલીય દ્રાવણ, તો કે NaOHના જલીય દ્રાવણને એડ કરીએ છીએ અને અહીંયા આપણને પાણી પ્રાપ્ત થાય છે। તો હવે એમને એવું વિચાર્યું કે આપણે હાઇડ્રોજન જે હાઇડ્રોજન વાયુ છે એનો બળતણ કોષ તરીકે ઉપયોગ કરીએ। બળતણ કોષ એટલે એવો કોષ કે જે ડાયરેક્ટ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, એટલે કે જે દહન થાય છે હાઇડ્રોજનના ગેસનું જે દહન થાય છે આ દહન ઉષ્માનું ડાયરેક્ટ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। માટે દહન થતું હોવાથી આવા કોષને આપણે બળતણ કોષ તરીકે ઉપયોગ કરીએ છીએ। એનોડ
અહીંયા પણ તમારી પાસે કયો છે સિમ્પલ કેથોડ, તો કે તમને ખબર છે એનોડ ઉપર અને કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે. હવે વાત કરીએ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે. તો સિમ્પલી પહેલાં વાત કરીએ આપણે કેથોડની, તો ભાઈ કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે, તો કેથોડ ઉપર આપેલું છે આપણને ઓક્સિજન, તો કે કેથોડ ઉપર આવશે ઓક્સિજન, વત્તા આપણી પાસે આવશે બે પાણીના અણુ એટલે કે ટુ એચ ટુ ઓ વત્તા ફોર ઇલેક્ટ્રોન, કારણ કે રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવશે, તો કે ઓ ટુ પ્લસ ટુ એચ ટુ ઓ પ્લસ ફોર ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ, તમને મળશે ફોર ઓ એચ માઇનસ. ઓકે, સિમ્પલ જે રિએક્શન કે ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરે છે, ચાર ઇલેક્ટ્રોનને સ્વીકારે છે અને એમાંથી બનાવે છે ફોર ઓ એચ માઇનસ. હવે આવશે તમારી પાસે આવશે એનોડ, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય ભાઈ, તો કે એનોડ ઉપર તમારી પ્રક્રિયા થાય ઓક્સિડેશન પ્રક્રિયા. શું થશે ઓક્સિડેશન પ્રક્રિયા, તો આપણી પાસે રહેલું છે હાઇડ્રોજન એટલે આપણે કહેશું કે ટુ એચ ટુ રહેલા જ છે આપણી પાસે, એનોડમાં આપણે અહીંયા પસાર કર્યા છે માટે. બીજું વત્તા અહીંયાથી આપણને મળી જાય છે ફોર ઓ એચ માઇનસ, અને જેવા ફોર ઓ એચ માઇનસ મળે, ચાર હાઇડ્રોજન ને ચાર, ચાર ને ચાર કુલ આપણી પાસે થયા આઠ હાઇડ્રોજન અને ચાર ઓક્સિજન, પરિણામે આપણને અહીંયા શું મળશે ફોર એચ ટુ ઓ. ડન, ક્લિયર છે ઇક્વેશન, ફરીથી શીખી લઈએ. કેથોડ ઉપર ઓક્સિજનનું દહન થાય તો રિએક્શન થશે ઓ ટુ પ્લસ એચ ટુ ઓ પ્લસ ફોર ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ ફોર ઓ એચ માઇનસ. એનોડ ઉપર ઓક્સિડેશન રિએક્શન થાય, બે હાઇડ્રોજનના અણુ અહીંયાથી આપણને પ્રાપ્ત થાય છે, વત્તા ફોર ઓ એચ માઇનસ અહીંથી પ્રાપ્ત થાય છે અને આપણને મળે છે ફોર એચ ટુ ઓ. આ બંનેને જો આપણે કટિંગ કરવું હોય તો કે કુલ પ્રક્રિયા જો આપણે જોવી હોય તો કુલ પ્રક્રિયા આપણને શું પ્રાપ્ત થશે, તો સિમ્પલ જેટલા ઉડે એટલા પહેલાં ઉડાડી દઈએ. તો પહેલાં તો આપણને વત્તા ફોર ઇલેક્ટ્રોન આવશે, તો પહેલાં તો ફોર ઇલેક્ટ્રોન ઉડી ગયા. બીજું શું ઉડેવું છે, તો કે આ બાજુ તમારી પાસે ચાર એચ ટુ ઓ છે, આ બાજુ તમારી પાસે બે એચ ટુ ઓ છે, તો ચારમાંથી બે જાય તો આપણી પાસે આ ટુ એચ ટુ ઓ કેન્સલ થશે અને અહીંયા ફક્ત કેટલા એચ ટુ ઓ વધશે, તો કે ટુ એચ ટુ, અને બીજું કંઈ બાકી રહેતું નથી. બીજું ઉડેવું છે, શું ઉડેવું છે ભાઈ, આ ફોર ઓ એચ માઇનસ, આ ફોર ઓ એચ માઇનસ. તો આપણી પાસે પ્રક્રિયા શું બચી, તો કે ટુ એચ ટુ પ્લસ ઓ ટુ ઇટ ગિવ્સ ટુ એચ ટુ ઓ. આ જે બળતણ કોષ છે આનો ઉપયોગ અવકાશયાન, જ્યારે એપોલો અવકાશયાન જ્યારે ઉત્પન્ન ઉપર મૂકવામાં આવ્યું હતું ત્યારે આ બળતણ કોષનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનો ફાયદો, એક મસ્ત એ ફાયદો છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનના દહનના કારણે ઉપપેદાશ તરીકે એટલે કે એક્સ્ટ્રા નિપજ તરીકે આપણને પાણી થાય છે, પાણી ઉત્પન્ન થાય છે, અને આ પાણીનો ઉપયોગ જે અવકાશયાત્રીઓ છે, આ અવકાશયાત્રીઓ પાણીનો ઉપયોગ પીવા માટે કરતા હતા. બીજો ફાયદો એ છે કે આ કોષની જે કાર્યક્ષમતા છે, આ કાર્યક્ષમતા 70% જેટલી છે. એનો મતલબ કે તમે પેટ્રોલનું દહન કરો તો તમને 40% વર્કઆઉટ મળે છે, જ્યારે આ બળતણ કોષનો આપણે ઉપયોગ કરીએ તો આપણને 70% એનર્જી પ્રાપ્ત થાય છે. ત્રીજો ફાયદો કે તમને તો એ છે કે પેટ્રોલને એનું દહન કરીએ તો એનું અવાજનું પ્રદૂષણ અને વાતાવરણનું પ્રદૂષણ પણ થાય છે, જ્યારે આ હાઇડ્રોજનના બળતણ કોષમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી. તો આ છે તમારા હાઇડ્રોજન બળતણ કોષની કાર્યપદ્ધતિ, એની રચના અને એના ઉપયોગો. થેન્ક યુ સો મચ.